નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે આવેલા જ્ઞાની કિરણ ઢોડિયા સમાજ ભવન ખાતે નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના સરપંચો એક સાથે સરપંચ સંવાદનો કાર્યક્રમ નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાનમાં રાખવામાં આવ્યો હતો, જેમાં સરપંચો સાથે સંવાદ કરતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તમામ સરપંચોને એક નંબર મોબાઈલમાં નોંધ કરાવી વોટ્સઅપ ઉપર મેસેજ કરવાની, સરકારની તમામ યોજનાને કઈ રીતે જાણી શકાય અને આ તમામ યોજનાઓને ગામ લોકો સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું, સાથે પેજ સમિતિ પણ પૂર્ણ કરવા જણાવ્યું હતું. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રદેશ પ્રમુખે તમામ તૈયારીઓ કરી દીધી છે અને રાજ્યમાં તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પર ભાજપના ઉમેદવારોનો વિજય થાય તે માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા. નમસ્કાર મિત્રો, આજે વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના સરપંચો સાથેના સંવાદનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય શ્રીમતી રાજુલબેન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. એમણે પણ બધા સરપંચોને માર્ગદર્શન આપ્યું હતું. અમે એક એપ બનાવી છે, એપ દ્વારા કેન્દ્ર સરકારમાં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બનાવવામાં આવેલી, જાહેર કરવામાં આવેલી 375 જેટલી યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓનો સમાવેશ કરીને એ એપ દ્વારા લોકો સુધી આ માહિતી પહોંચે અને એમનો લાભ મળે એના માટે સરપંચોને અમે તૈયાર કર્યા હતા. સરપંચોને એને એપ ડાઉનલોડ કરાવી હતી, એમને એજ્યુકેટ કર્યા હતા અને એમાં કેવી રીતે એનો લાભ બધાને અપાઈ શકાય એની સમજણ આપી હતી. અમે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પેજ કમિટી અને એનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. ખૂબ સારી ઉપસ્થિતિ વચ્ચે સરપંચો જ્યારે પોતાના ગામ સુધી આ યોજનાઓનો લાભ લઈને જશે ત્યારે ગામમાં પણ આવા કોઈ જરૂરિયાતવાળા લોકોને ખૂબ સારી મદદ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ.